તો તમારી લડત છે ને અમે છે જે આ મૂર્તિ પૂજા કે એક જે હોમ હવન કરવા, એક એના તમને કહું આ જે તાંત્રિક વિધિઓ કરવી, જે મુરે ચોઘડિયા કરવા, જે કાંઈ ધૂળીન કરવું, એના પરચા દેવા, એ કોઈ દી માતાજી પરચો દેતી નથી. કેમ કે એ અલૌકિક શક્તિ છે, કોઈ દી પરચો દે નહીં. તો નરસિંહ મહેતાની ભગવાન આવ્યો હતો આવું કહેવાય છે, હા બરોબર ને? તો એ પરચો નથી, તો પરચો નથી, ખુદ ભગવાન જ આવ્યો હતો. તમે મારા ઘરે એમ નહીં, ભગવાન આવ્યા હતા તો એનો પુરાવો શું થયો? તમારી એકાગ્રતા છે તો કોઈ પણ વેશમાં મનસુખભાઈ ભગવાન નું નામ લઈને આવી શકે છે. કોઈ પણ વ્યક્તિ માણસ દેહ ધરીને આવ્યો છે, કોઈ અલૌકિક પરચો દઈ નથી આવ્યો, જે દેહ ધરીને આવ્યો છે, માનવતાનો માણસનો દેહ ધરીને આવ્યા છે. તો જેટલા ભગવાન છે એ બધા દેહ ધરીને જ આવ્યા છે. ભગવાનનો અવતાર બધા દેવ દેહ ધરી આ કાયા થી દેહ ધરીને, માતાજી બધા દેહ ધરીને જ આવ્યા છે, બરોબર. એને દુનિયામાં સમાજના જ કામ કર્યા, બધાને સમાજના કામ કર્યા છે. જેને આ જે જમીન અને આકાશની વચ્ચે મૃત્યુ લોકમાં જેટલે જન્મ લીધો ને એકવાર આ જગત છોડી વી જવું પડે, પછી માતાજી હોય તો ભલે, ભગવાન હોય તો ભલે, જે આ દેહ ધરીને આવ્યા એના આ જગત છોડી જવું પડ્યું છે, પછી જેને જેવા કામ કર્યા એવા આ જગત એને બિરદમાં નાખવામાં આવ્યું. કોઈને માતાજીનું બિરદમાં નાખવામાં આવ્યું, કોઈને ભગવાનનું બિરદમાં નાખવાયું, પણ એ એના નામથી ને એના કામથી, બરોબર. તો એ જન્મ લઈને થયો, મતલબ જન્મ લઈને આવ્યા છે, પણ આ જગત છોડી ગયા. માતાજી ત્યાંથી કોઈ શક્તિ કે રૂપે એવા આવ્યા જ નથી, શક્તિ રૂપે આવ્યા પણ જગત છોડી ગયા છે, જેને દુનિયા એ શક્તિ કીધી છે. એ તો મૃત્યુ લોકનો નિયમ છે, નિયમ છે, બરોબર. કે ભાઈ જેના નામ એના નાશ, હા એ તો બરોબર છે, પણ જે દેવી છે કે શક્તિ છે, બરોબર. આપણે હમણાં ચર્ચા કરી તો તમારી વચ્ચે એક ચર્ચા એવી થઈ કે ભાઈ જે ભગવાન કોને કહેવાય, બરોબર. તો એ તમે મને ઉદાહરણ આપ્યું, પણ રામ કૃષ્ણ કે જે કાંઈ અહીંયા આવ્યા તો એ શું કામ આવ્યા? તો કે સત્ય તરફ લઈ જવા માટે, અંધકારમાંથી સત્ય તરફ લઈ ગયા, બરોબર. તો એને ભગવાનનું બિરુદ દીધું, તો એ ભગવાન તો છે જગત, બરોબર, જગત ભગવાનનું બિરુદ. તો ત્યાંથી પ્રેરણા લેવાય કે ન લેવાય? એમ સારા માણસોને બધાને ઉદાહરણો આપવામાં જ આવે છે ને, જે ભગવાન જેવા છે, જેને જગત ઉદાહરણ આપ્યું એવું. તો તમે પોતે કામ કરશો તો તમને પોતાને પણ ભગવાનનું બિરુદમાં નાખવામાં આવશે. કેમ કે જેના કામ સારા છે, જેને સારો માણસ હોય, જેને સારા વિચાર હોય, એ જ ભગવાન. ભગવાનમાં તો કોઈ શિંગડા નું કે જે માણસ સારું કામ કરે છે ને આ જગતમાં, જેને ઉદાહરણો પૂરા પાડી દે, આ જગત ભગવાનના બિરુદમાં આપે છે, આ સમાજ જ આપે છે. હવે એક ખાલી જો પુરાપુરાનું મંદિર હોય ને એને ભગવાનનું બિરુદમાં આપી દેતા હોય, કે એક માતાજીનું મંદિર હોય ને એને પરચો દેતા હોય ભગવાનનું બિરુદમાં આપી દેતા, ઓલા તો જિંદગી આખી કોઈને નડ્યા જ નહીં. તો એને તો આ જગત બિરુદમાં આપે, ભગવાનનું બિરુદમાં. પણ હું એમ કહેવા માંગુ છું કે તમે એમ કીધું કે ભાઈ ભગવાન અલૌકિક શક્તિ છે, શબ્દરૂપ છે, હા. તો શબ્દરૂપ હોય તો એને મેળવવું કઈ રીતે? એને મેળવવા માટે થઈને જેને મહાપુરુષો આ શબ્દ એટલા જે અત્યારે કંઠમાંથી ઉપજી રહ્યો છે, એટલે એને મહાપુરુષોએ કીધું કે બોલે એ બીજો નથી સે પરમેશ્વર પોતે, પણ નર અજ્ઞાની આંધળો બાપુ પથ્થરમાં રહીને ગોતે. તો એના માટે સંતો શું કરે કે આ શબ્દની તુલના કેવી રીતે કરી શકે? જેને શબ્દનો ફાયલો નહીં, જેને ઈચ્છા પડી ને આ ચોટ્યો, પથ્થરમાં ચોટી ગયો, મૂર્તિમાં ચોટી ગયો, મૂરે ચોઘડિયામાં ચોટી ગયો, હારા નરી જગ્યામાં ચોટી ગયો, પણ આ ધરતી માતા છે જે એક સાગર છે એની અંદર ગટર ને ગંગાનું પાણી બે જાય છે, તો એને કોઈ દી દુઃખ લાગ્યું નથી. ગટરનું પાણી આવે તો એ મોજમાં છે, અને ગંગાજીનું પાણી આવે તો એ મોજમાં છે. આ ઉદાહરણ છે કે જેને સારો માણસ છે, જેને ભગવાનનું બિરદમાન, એ શક્તિ કોઈ દી દુઃખ લગાડતો નથી. જેને કોઈ દી આ ધરતી માતા છે એની માથે તમે બેહો ઉઠો તો એની માથે કાંઈ થતું નથી. આ જગત ઉપર આની માથે મૂતરે છે, હંગે છે, બધું કરે છે, તો એ ધરતી માએ કોઈ દી મોં વાળ્યું નથી. એને ભગવાન કહેવામાં આવે છે, કે એને કોઈથી દુઃખ નથી. જેને દુઃખ લાગી જાય છે, જેને માન મોટપ છે, જેની વાણીમાં મળ છે, જેનામાં માન મોટપ હોય, ઊંચ નીચ હોય, જાતિ ભેદભાવ હોય, એને ભગવાનનું બિરુદમાન આપવામાં આવે નહીં. ભગવાન એટલે કોઈ દી કોઈને નડે નહીં, કોઈ દી કોઈનું દુઃખ લાગે નહીં, કોઈ દી કોઈથી રિહાય નહીં, એને ભગવાન કહેવાય. તો કર્મકાંડ ને તમે શું કહો? કર્મકાંડ છે એ તો પોતાનું એક જે કાંઈ કર્મ છે એનાથી માણસને ઓળખવા માટે છે. કસાઈનું કામ કરે તો કસાઈ છે, વણવાનું કામ કરે વણકર છે, ટકોરી વગાડે તો પૂજારી છે, ભગવાનની પૂજા કરે છે, એ એક કર્મકાંડ એટલે ઓળખવાનું સાધન છે. નહીં આજે લગ્નમાં પછી હવનમાં
કે જે કઈક કાર્યક્રમ થાય છે એને કર્મકાંડ કહે છે ને. હા, કર્મકાંડ. એ કર્મકાંડ ને તમે શું કહેવા માંગો? એ ખોટી મેટર છે. કર્મકાંડ એ ખોટી મેટર છે. એટલું ઘી જો તમે હવનમાં બાળી દે એટલે ગરીબ માણસને ખવડાવો તો એનું પૂન મળે. કેમ કે હવનમાં બાળી દેવાથી કોઈ ભગવાન રાજી થાય નહીં. એક પિતૃ પાણી આવે એને જો ગાના મોઢેથી પાણી પીએ ને તો અંદર પેટમાં જાય છે દેખાય છે, પણ પૂંછડે પાણી પિતૃમાં રેવાડવામાં આવે છે. હજી સુધીમાં અમને સમજાણું નથી કે આને આને શું કહેવાય. એટલે એને અંધશ્રદ્ધા કે એક નીલ પૈણ આવે, એક પિતૃ પૈણ આવે, એને પૂછડેથી પાણી રેડવામાં આવે છે. ગાના મોઢે પાણી રેડો મૂકો એટલે પી જાય 1000% ની વાત છે. પણ જેની અંધશ્રદ્ધા કે જેને ઠાઠે પાણી રેડવામાં આવે છે, આ અંધશ્રદ્ધા.